तो चलो जानिए कि आ एक्वेरियम ने घर नी अंदर क्या राखू जरूरी है। નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com ની અંદર હું દ્રશ્ય નાયક આપ સૌનું સ્વાગત કરું છું। ઘણા બધા લોકો પોતાના ઘરની અંદર એક્વેરિયમ રાખતા હોય છે અને અંદર જાત જાતની માછલીઓ, કાચબા વગેરેનો પણ સમાવેશ કરતા હોય છે, પરંતુ એક્વેરિયમને લગતી અમુક બાબતોનું ધ્યાન પણ રાખવું ખૂબ જરૂરી છે। તો એક્વેરિયમમાં રંગબેરંગી નાની મોટી માછલીઓ ઘર અને મન બંનેને શાંત અને ફ્રેશ રાખે છે, ઘરની સુખાકારી સુખ શાંતિ પર પણ અસર પાડે છે। એના જ કારણ છે કે વાસ્તુ માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પણ જરૂરી છે। તમને જાણી નવાઈ લાગશે કે એક્વેરિયમને વાસ્તુ સાથે જોડાય છે। હવે જો તમે અમુક બાબતોનું ધ્યાન નથી રાખતા તો આવી સ્થિતિ તમને કંગાળ બનાવી શકાય છે। તો ચાલો જાણીએ કે આ એક્વેરિયમને ઘરની અંદર ક્યાં રાખવું જરૂરી છે। સૌથી પહેલા તમે એ જાણી લો કે ફિશ એક્વેરિયમને તમારા બેડરૂમમાં રાખવાની ભૂલ ન કરો। ઘરની વચ્ચે ફિશ એક્વેરિયમને ક્યારેય ન રાખવું જોઈએ। તમારું ભવિષ્ય અને ઘરની સુરક્ષા માટે એક્વેરિયમને હોમ ફીના ઉત્તર કે પછી પૂર્વ સ્પષ્ટ આપણે રાખી શકીએ। હવે તમારે આ જે એક્વેરિયમ છે તેને ફ્રેશ એટલે સ્વચ્છ પણ રાખવું જોઈએ, જેનાથી એની અંદર રહેલું પાણી તમને સકારાત્મક ઉર્જા લાવી આપશે। હવે એક્વેરિયમની અંદર રહેલી માછલીઓની સંખ્યા પણ જરૂરી છે। એક્વેરિયમની અંદર તમારે 9 માછલી જ રાખવી જોઈએ। હવે ચીની વાસ્તુશાસ્ત્રની જો વાત કરીએ તો માછલી જે તમે અંદર રાખવાના છો એ એક્વેરિયમની અંદર એક કાળી માછલી પણ હોવી જોઈએ, એક સોનેરી કલરની લાલ માછલી પણ હોવી જોઈએ। હવે આ બંને માછલીને સારી ભાગીદારી સાથે જોડાય છે। ઘણીવાર લોકો એવું કરતા હોય કે વારંવાર એક જગ્યા પરથી બીજી જગ્યા ઉપર આવી માછલીને ખસેડતા હોય, જોકે આવી ભૂલ ક્યારેય ન કરવી જોઈએ। જ્યારે તમે માછલીને દાણા ખાવા આપો છો અને ત્યારે પણ તમે સકારાત્મક ઉર્જાનો સંચાર કરતા રહો છો। હવે જો તમારા ઘર કે ઓફિસની અંદર વાસ્તુ દોષ હશે તો આ વાસ્તુ દોષ ફિશ એક્વેરિયમ દૂર કરી શકે છે અને તમારા પ્રશ્નોનો ઉકેલ પણ લાવશે। હવે તમારે અમુક બાબતોનું પણ ધ્યાન રાખવું પડશે। માછલી ટેન્ક કે જારને સાફ રાખવું જોઈએ, ફિલ્ટરેશન યોગ્ય રીતે કામ કરે છે કે નહીં તેનું પણ તમારે ધ્યાન રાખવું પડશે। હવે એક્વેરિયમની અંદર રહેલા પાણીને બદલવાની સુવિધા પણ હોવી જોઈએ। આ જે પાણી હોય તેને પ્રદૂષણ મુક્તિ માટે તેની રચના ક્લીન હોવી જોઈએ, જેનાથી પાણી ચોખ્ખું રહે। માની લો કે એક્વેરિયમની અંદર રહેલી કોઈ માછલીનું મૃત્યુ થઈ જાય તો ત્યાંથી તેને તરત જ દૂર કરી દેવી જોઈએ। હવે જો માછલીનું મૃત્યુ થઈ જાય તો તેની સાથે તમારે એક્વેરિયમને રહેલા પાણીને પણ બદલી દેવું જોઈએ અને આ માછલીઓને તમે જ્યારે પણ જુઓ છો ત્યારે તમે દરેક વખતે એક ફ્રેશ ફીલ અનુભવશો। તો ઘરમાં રહેલા ફિશ એક્વેરિયમથી તમને વાસ્તુશાસ્ત્રમાં પણ રાહત મળી શકે છે। બસ તમારે થોડું ધ્યાન રાખવાની જરૂર છે।